સભા શરૂ થાય ને એટલે સભા શરૂ થાય ને મંદિરના દરવાજામાં બેસો એટલે તરત આપણે બધું જ આઉટ કરતા શીખો અંદર આવીને નો ફોન નો મોબાઈલ નો અધર એક્ટિવિટીસ નો ડિસ્કશન નો ટોકિંગ મંદિરનો દરવાજો દરવાજાથી એ મંદિર છેટું રાખીએ છીએ આપણે કેમ ખબર છે સ્વામિનારાયણ મંદિરની આ એક મોટી ખાસિયત છે કે મંદિર દરવાજાથી છેટું જોઈએ કેમ તમે કહેશો ગાર્ડન માટે જેને ખબર નથી પડતી એને આવું શીખવવું પડે કે આવું કહેવું પડે કે ભાઈ ગાર્ડન આગળ કરવો છે ને એટલે બાકી ઇન્ટેન્શન નથી શું એ તું ખબર છે કોણ કહેશો તમે દરવાજા બહાર ગાડી મૂકો છો બાઈક મૂકો છો તમારું વ્હીકલ મૂકો છો તમે દરવાજામાં પેશો એટલે જેટલું ડિસ્ટન્સ વધો એટલો તમને અવકાશ મળી જાય શાનો શાનો પોતાના સંકલ્પોનો વિકલ્પોનો વૃત્તિઓનો વિરામ કરવાનો અવકાશ મળે અને ચડતા પડગથી આ ચડતા ચડતા સુધીમાં સર્વે ઠેકાણેથી નિવૃત્તિ લઈ શકાય અને આપણી વૃત્તિઓ મહારાજ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં સ્થિર થઈ જાય એટલા માટેનું આ ડિસ્ટન્સ છે મહારાજનું આપણું ડિસ્ટન્સ ઓછું થઈ જાય એટલા માટેનું આ ડિસ્ટન્સ છે એ તો આ છે આપણે લોકો સમજતા નથી એટલે પછી એ જ પ્રવૃત્તિ અંદર આવી નહી પાછું ફોન ચાલતું હોય ફોન ચાલતા હોય વિચારો ચાલતા હોય આ બાર વૃત્તિ અંતર્મુખી થયા વગર મહારાજની મૂર્તિની વાત ચોંટવી એ અશક્ય છે અસંભવ છે વાત જ નહીં ચોંટે તો મૂર્તિ કેવી રીતે ચોંટશે મૂર્તિની વાત નહીં ચોંટે તો મૂર્તિ કઈ રીતે ચોંટશે અને એનું કારણ છે બહાર વૃત્તિનું મુખ્ય કારણ શું ખબર છે કોણ કેશો બહાર વૃત્તિ થઈ જવાનું મુખ્ય કારણ શું અસ્થિરતાનું કારણ શું એનું કારણ શું સુનકાર થઈ ગયાનું કારણ

પંક્તિ સમજાણી નું મુખ્ય કારણ આ છે કયું કારણ બતાવ્યું ખ્યાલ આવ્યો કેટલા ને ખ્યાલ આવ્યો આ પંક્તિમાં આગળ વાત કરી પેલી આશા ત્રોષના પંક્તિ મોટા પુરુષો નો સાર છે આ બધો સિદ્ધાંતો છે આ બધો સાર છે ફરીથી આશા નદીના સંગમ ગાજતા આટલું જ પહેલા આપણે આપણું બહિર્મુખી જીવન છે એનું કારણ તો આશા અને તૃષ્ણાઓ આપણી આશાઓ નાના હતા ત્યારથી આપણને એટલી બધી આશાઓ સેવતા જ ગયા સેવતા જ ગયા તૃષ્ણા વધતી જ ગઈ ત્રણ તૃષ્ણા છે ત્રણ પ્રકારની તૃષ્ણા આશાઓ અગણિત છે શું આશાઓ આશાઓ એટલે ઈચ્છાઓ એટલે તો કહ્યું ને મેન ઇઝ ધી બંડલ ઓફ ધી ડિઝાયર્સ દરેક વ્યક્તિ અગણિત ઈચ્છાઓનું પોટલું છે ધેર ઇઝ નો એન અને એને લીધે અસંતોષ 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 ડિસેટિસ્ફેક્શન વધતો જાય છે આશાઓ વધતી જાય આટલું કર્યું હવે આટલું કરવું છે આટલું કમાયા આટલું કમાવું છે આશાઓનો એન્ડ જ નથી અને જ્યાં આશા ના તૃષ્ણ એન્ડ આવશે ત્યાં જ આંતરમુખી જીવનની શરૂઆત થશે બાકી શક્ય જ નથી બહિર્મુખી જીવનનું મુખ્ય કારણ જ આશા તૃષ્ણ 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 ત્રણ પ્રકાર

પૈસો કમાવાની ઈચ્છના આ ઈચ્છનાઓ છે વિદ્દેશના લોકોનું જોયા પછી એનું અનુકરણ કરે ભૌતિક સુખોનું અનુકરણ કરે એ જીવ અને આધ્યાત્મિક સુખનું અનુકરણ કરે એનું નામ સત્સંગી એનું નામ મુક્ત મુક્ત આપણે જરા કમ્પેર કરો કે વોટ વી આર આપણે શું છીએ જીવ છીએ કે સત્સંગી છીએ ભૌતિક સુખોનું અનુકરણ કરે અનુકરણ એટલે વાદ કરે કોકના ભૌતિક સુખોને જોઈને પોતે ભૌતિક સુખો પામવાની ઈચ્છાઓ અને ઈષ્ણાઓ કર્યા કરે આ જગતના જીવનું લક્ષણ છે હમણાં પેલા ભાઈએ કહ્યું કે આ છોડી નથી શકતા ઈષ્ણાઓ ઓછી નથી થતી અને આ ઈષ્ણા શરૂ થતી નથી તો કારણ શું છે તમે એક પ્રશ્ન પૂછો તમારું મૂળ ગામ ચાડા ઓવરભાવનું બરાબર ચાડા તમે ચાડા છોડીને અમદાવાદમાં કેમ આવી ગયા બરાબર છે વિશેષ મળ્યું એટલે તમે એને છોડી શક્યા ઈઝીલી છૂટી ગયું તમારી હાથ પેઢીનું નું ગામ એ તમારે છૂટી ગયું લોકો અમદાવાદ છોડીને અમેરિકા જતા રહે છે કેમ જતા રહે છે બોલો અમદાવાદ છોડીને અમેરિકા જાય છે પછી પાછા આવતા નથી લો કેમ જાય છે એને અહીં કરતા વિશેષ ત્યાં દેખાણો તો છૂટી જાય છે કે નથી હાથ પેઢી નું હોય તો છૂટી જાય છે કે નથી છૂટી જતું તમે કહેશો કે સ્વામી અમદાવાદમાં ચોપન લાખ માણસો છે એ કઈ નથી છૂટ્યું ને પણ કેટલાય છૂટી ગયું છે એ કોણ કહે છે કે નથી છૂટ્યું ચોપન લાખ ને છૂટ્યું નથી પણ કેટલાય અમેરિકામાં અહીંથી અમદાવાદમાંથી બોલો લાખો વસીને જતા રહ્યા નથી છૂટ્યું છૂટ્યું છે તમે ચોપન જુઓ છો પણ લાખે છૂટીને છોડીને જતા રહ્યા છે ઈષ્ણાઓ કોઈની ઓછી નથી થતી ખોટી વાત છે એવા પાત્રો તમને બતાવો તો ઘણી વખત આ દ્રષ્ટાંત આપો ભલે જુજ એ તો જુજ જ હોય આમાં કેટલાની આંગળીમાં દસ લાખના વીરાની ડાયમંડની ની હશે કેટલાની આંગળી છે જરા આંગળી ઓછી કરો જોઈએ બે પાંચ લાખ દસ લાખ ના હીરાની વીટી પહેરનારા કેટલા છે એ તો કોક જ હોય ને તો ત્યારે કોક ખાવ નજર રાખો ને આ તો કોકનો નો હરીનો માર્ગ છે શુરાનો નહીં કાયરનો કામ જો ને આ કાયરનો કામ નથી કઈ હીરા તો કોક જ હોય ને એ કોક તરફ આપણે નજર રાખો ને ભલે કોક માર્ગ જ એવું છે કોક કોક પાકે ને અને મોટા પુરુષ આ બ્રહ્માંડમાં જે રહે છે ને એવા કોકને જોઈને રહે છે આ બ્રહ્માંડમાં રહી જ ના શકે આ બહુ સનાતન સત્ય કહીએ છીએ મહારાજ કે મોટા પુરુષ આ બ્રહ્માંડમાં જે ટકે છે કારણ કે આ બ્રહ્માંડ આખો વિષયથી ભરેલો છે આજે કોઈ સજ્જન માણસ દારૂના પીઠામાં રહી શકે પેલો તો જઈ શકે અને ભૂલમાં જઈ ચડ્યો તો રહી શકે તો મહારાજ ને મોટા બ્રહ્માંડમાં વિષયથી ભરેલી દુનિયા અને એમાં રહી શકે અને રહે છે તો એવા કોક જોઈને રહે છે આ બહુ સનાતન સત્ય કહીએ છીએ આપણી સામો જોવા જાય ને તો એ આ બ્રહ્માંડમાં રહી જ ના શકે બોલો મિનિટ મિનિટે એમને સંકલ્પ થાય કે આપણું અહીં કામ જ નથી આપણો રોંગ નંબર લાગ્યો છે એ બ્રેક ખોટી છે એટલે એ બ્રેક છે ને પેલી ડેમેજ થઈ ગયેલી બ્રેક છે તમારી મુકતો બીજું બહુ વાત સમજજો મુકતો કથા વાર્તા અને સમાગમ કરવાથી ઘણી વખત આપણે બેસો છો તમે જે કે સ્વામી આ વાતો સાંભળીએ કથા સાંભળીએ એટલે તરત જ અંદર નિશ્ચય પણ કરી નાખીએ છીએ કે હવે આમ નથી જ કરવું અને હવે આમ કરવું જ છે હવે નિશ્ચય કરો છો કે નથી કરતા સાંભળ્યા પછી એવું થાય છે કે નથી થતું કે હવે આમ નથી જ કરવું બરાબર છે ચલો કેટલા થાય છે કઈ બાબતમાં એમ નથી પૂછતો પણ ઘણી બધી બાબતોમાં ચલો છતાંય તે બે દિવસે પાંચ દિવસે અઠવાડિયે જે તમે પ્રોબ્લેમ કહ્યો કે સ્વામી ફરી પાછું કમાન છટકી જાય છે અને એનું કારણ શું ખબર છે કહેશો શું કારણ ચલો એની વેરી ગુડ તમે જે શ્રવણ કર્યું છે એને દ્રઢાવ કર્યો સંકલ્પ કર્યો કે મેં આરે આમ નથી જ કરવું એ સંકલ્પ માત્ર શ્રવણમાંથી ઉભજેલો ઉપજેલો સંકલ્પ છે શ્રવણ કર્યું ને એમાંથી ઉપજેલો સંકલ્પ છે એને મનન કર્યા પછી સંકલ્પ નથી થયો એને મનન ચિંતન કરીને અહીંથી ઉઠ્યા પછી આપણે કશું મનન કરીએ જ કોઈ દિવસ ચિંતન કરીએ જ પરંતુ જેની ગરજ અને ભૂખ જાગે ને એનું ચિંતન અખંડ ચાલતું હોય મનન ચાલતું હોય મનન પછી જે ગાંઠ વળે ને એ ગાંઠ આ તમે ગાંઠિયો વાળો છો પણ હૈડકી વાળો છો સાંભળ્યા પછી જે ગાંઠ વળી હોય ને એને હૈડકી ગાંઠ કહેવાય હૈડકી ગાંઠ એટલે સમજ્યા ને આ તમે લેગા ને કે તમે હડકી ગાંઠ વાળતા હોય હડકી એટલે શું હા મને એ શબ્દ આજ પણ હડકી સાંભળેલો છે તમે સાંભળેલો છે હડકી ગાંઠ એટલે આમ એક બાજુ નું ખેંચો એટલે છૂટી જાય આ તમે ગાંઠી વાળો છો પણ હૈડકી વાળો છો હક્કા નથી વાળતા હક્કા એટલે હું છો ને તમારી ચાલાવાળી ભાષામાં હક્કા કે હક્કા ગાંઠ એટલે શું એવી મજબૂત ગાંઠવાળી હોય અને ગાંઠ ની ઉપર પાછું તેલ નું ટીપું મૂકી દો પતિ ગયું ગાંઠ વાળી ના છોટે નિયમ નિશ્ચયન તોટે સંસાર રે કોટે સત્સંગ કીજી હક્કા ગાંઠ વાળતા શીખો હક્કા ગાંઠ ક્યારે વડે મનન કર્યા પછી નક્કી કરો જે કે બસ મારે આ કરવું જ છે એ થાય જીવન પર્યંત થાય મુક્ત આપણે એવી ગાંઠ વાળતા આપણને આવડતું નથી કારણ કે મનન ચિંતનનો અભ્યાસ જ નથી આપણને મનન ચિંતન કરતા નથી આવડતું એમ નથી હો મનન ચિંતન કરો છો પરંતુ જે કરવાનું છે કરતા નથી આપણે કરતા નથી એક એક દ્રષ્ટાંત સમજી શકાય એવું બધાને જરાક ગળે ઉતરે એવું મૂકતો એક જ સામાન્ય રીતે તમે ઘર બંધ કરીને ચાવી તિજોરી બંધ કરીને તિજોરીની ચાવી તમે ક્યાંક મૂકી દીધી છે ઠેકાણે મૂકી છે બીજા દિવસે ત્રીજે અઠવાડિયે ઘણી વખત આવું બનતું હશે કે ચાવી જરૂર પડે અને હોધવા જાવ તો મળે જ નહીં આમ ફાંફા મારો આમ ફાંફા મારો આમ ફાંફા મારો મથકો પણ ચાવી મળતી નથી પછી તમે બાનું શું કાઢો ડાબા હાથે ક્યાંક મુકાઈ છે વાંક કોનો આવી જાય સીધો ડાબા હાથ ડાબા હાથે ક્યાંક મુકાઈ છે હવે એ ચાવી નથી મળતી એનું કારણ શું ખબર છે કેશો ચાવી મૂક્યા પછી આને મૂકી હોય છતાં એ મળતી નથી એનું કારણ શું કેશો એ ચાવી મૂક્યા પછી બે ત્રણ વખત એ તમે ગમે ત્યાં ગયા હોય ત્યારે સહેજ યાદ કરી હોત ને પેલા ગોખલામ મૂકી છો પેલા ગોખલામ મૂકી છો એક બે વખત યાદ આવી ગઈ હશે ને તો બોલો જ્યારે તમારો હાથ જશે ત્યારે સીધો ગોખલામાં જ જશે શોધવા માટે કોઈ પ્રયાસ નહીં કરવો પડે બસ ત્રણ વખત જે તમે કર્યું ને એને કહેવાય મનન અને મનન થયું ને એટલે થઈ ગયું પાક્કું પાક્કો થઈ ગયું એટલે મહેનત બચી ગઈ સમજાયું એક ચાવી ની પણ યાદ કરવી પડે છે યાદ કરો છો તો સમય યાદ આવે છે એ જ રીતે આ તમે ઓળખો છો એકબીજાને બોલો આમાંથી કેટલાય નામ હજુ આવડતા અને કેટલાય નામ બેઠા આવડે છે બોલો તમને આમ સામું જોયું તરત કહું કેમ જીડી બાર કેમ ઝીણાભાઈ કેમ ધનેશભાઈ કેમ જયેન્દ્રભાઈ બોલો કેમ કરશનભાઈ કરશનભાઈ કેમ કરશનભાઈ કેમ પરશો કેમ સંજય પણ હજુ મને નથી આવડતું બોલો જોયા છે હો વખત પણ હજુ મને એમનું નામ નથી આવડતું નથી આવડતું એટલે એનું કારણ શું મને એમના નામનું વારંવાર જે રિપીટેશન થવું જોઈએ એ થયું નથી તમારું થયું છે અને એટલે યાદ રહી ગયું છે વગર મનને વગર ચિંતને વગર યાદ કરે પણ જે હોય તમારી આમું નજર પડે છે અને તરત નામ યાદ આવી જાય છે ચીણાભાઈ ચીડી પરસોત્તમભાઈ જયેન્દ્ર ચતુરભાઈ ફલાણાભાઈ તરત હમ યાદ આવી જાય છે એનું શું કારણ છે શું કારણ છે અને ઘણી વખત તમે કહેતા હશો સારું હૈયે છે પણ હોઠે નથી આવતું ખબર છે આ શબ્દ વાપરો તમે ક્યારે હૈયે છે પણ હોઠે નથી આવતું તમને ક્યાંક જોયા છે પણ સુનામ સુનામ અને સુનામ સુનામ કરવું પડે છે ઓઠેતું એનું કારણ શું મુખ્ય એનું મનન નથી થયું એમનું ચિંતન નથી થયું એનું રિપિટેશન નથી થયું અને એટલે એની ગાંઠ નથી વળી હક્કા ગાંઠ વળવી જોઈએ વળી નથી અત્યારે પાછું મને પૂછીશ ને હમણાં કે શું નામ એટલે મને કહેશે શું નામ પહેલા હસમુખભાઈ પણ જો હસમુખભાઈનું ફરીથી યાદ નહીં કરું તો હસમુખભાઈ મને બીજી વખત પાછો બે મહિને ત્રણ મહિને આવીશ ને ત્યારે ફરી પૂછવું પડશે શું નામ એવી સ્થિતિ તમારી છે અને એટલે તમને તમે અમને વારંવાર એકની વાત બોલાયા જ કરો છો બોલાયા જ કરો છો બોલાયા જ કરો છો તમને મજા આવે છે હું અમને ભાઈ પાંચ વખત બોલાવું ને પાંચ વખત તો એ કંટાળી જાય એમ કે છે કે સ્વામી ઘડીએ ઘડીએ કેમ પૂછપુછ કરો છો થાય કે નહીં એમ અમે એકની એક વાત વી વી વર્ષથી પચીસ પચીસ વર્ષથી તમને કર્યા જ કરીએ છીએ અને તમે અમને કરાયા જ કરો છો એનું કારણ શું છે અહીંથી ઉઠ્યા પછી તમારી પાસે આ પ્રયાસ જ નથી તમે મનમ કરતા જ નથી ચિંતન કરતા જ નથી અને એટલે પાકું થતું અને પાકું નથી થતું એટલે મહેનત છૂટતી નથી અને તમારા દ્રઢ થતું નથી અને એટલે પછી હવે ગાંઠ્યું તમે વાળી અહીંથી ગાંઠ વાળી પછી આરામ છૂટી ગઈ કે રહીએ એ જોયું તમે કોઈ દાડો સમજે મુક્ત મનનનો અભ્યાસ આ સેકન્ડ સ્ટેપ ઉપર હવે સમાજને લઈ ચાલો લઈ જાઓ સ્ટેપ છે પછી પછી મનન મનન નિત્ય નિત્ય અભ્યાસ અભ્યાસ અને થાય તો હક્કા ગાંઠ વળી જાય એટલે કે દ્રઢાવ થઈ જાય સાક્ષાત્કાર થઈ જાય પરંતુ આપણે સેકન્ડ સ્ટેપ ઉપર જ નથી ગયા અને જે ગયા છે એના જીવનમાં આમૂલ પરિવર્તનો જોવા મળે છે આમૂલ આમૂળ પરિવર્તન જીવન પર્યંત ફેર ન પડે મુક્તો એવા મુક્તો છે હમણાં જ અમારી સંતોની સભામાં એક વાત કરેલી હું વિદેશથી જઈને આવ્યો પછી આ વખતે વિદેશમાં મારી જોડે એક પંદર દિવસ એ ઘરી વગત આવેલા પંદર દિવસ જોગ કરવા સમાગમ કરવા છે અને હરિભગતની એટલી બધી ભૂખ એટલી બધી ગરજ ભૂખ અને ગરજ એટલે શું સામે આવીને ટાઈમે બે જવું એ ભૂખ અને ગરજનું પ્રતિક છે ના એવું તો તમે પિક્ચર ને સિરિયલ પણ સારી આવતી હોય ને તો આમ એડવાન્સ આવીને બે જતા હોય એની હાને એમાં કઈ નવાઈ નથી પરંતુ ભૂખ અને ગરજ એટલે ઉઠ્યા પછી તરત હોમવર્ક થઈ જાય જે તમે લખ્યું જે વાંચ્યું જે સાંભળ્યું અને સાંભળ્યા પછી જેવા તમે ઉઠો નોંધ કરતા જાઓ અને પછી ઉઠ્યા પછી તરત એનું મનન ચાલુ થઈ જાય અને કહેવાય એવા એક હરિભક્ત આ સેવકની સેવક દિવસ કેનેડા અને અમેરિકા ખાતે હતા તો હું એમને જોઈને જે રાજી થતો જે અને જે વાતો નીકળતી હજુ સુધી આજ સુધી ઇન્ડિયામાં કોઈ દાડો એવી વાત નહીં નીકળી હોય એટલી ઊંચી વાતો એટલો ઊંચો લાભ એટલા મહારાજના અંગત અભિપ્રાયો એટલું સુખ નીકળે રાખે અને નીકળે છે એનું કારણ પાંચસો નહીં અમે બેઠેલા બસો નહીં ફક્ત એક માટે નીકળતું હતું એક માટે નીકળતું એ એકનો કેટલો બધી ભૂખ જોતા હશું અમે અમે સવારની સભા થતી ત્યાં રોડ દોઢ કલાક અને સભા પછી અમારી તરત પધરામણીઓ ચાલુ થાય એ ભાઈ મારી જોડે ગાડીમાં હોય અમેરિકાથી સાથે હતા અને પાછળ બેઠા હોય તો હું આમ ત્રાસી આંખે જોઉં એ ડાયરી એક રાખતા ખિસ્સામાં જેવી ગાડીમાં બેસે ને ડાયરી જોવાનું ચાલુ થઈ જાય એ ડાયરી વાંચવાનું ચાલુ થઈ જાય પછી આંખ બંધ કરે હું જોયા કરો આંખ બંધ કરે પછી પાછી સ્મૃતિ કરે ગાંઠો વાળે મનન કરતા જાય ને ગાંઠ વાળતા જાય ફરી પાછી ડાયરી બંધ કરે ફરી ખોલે ફરી પાછું આંખો બંધ કરીને મનન કરે ફરી પાછી ગાંઠ વાળે ફરી પાછું વાંચે આખા રસ્તે ત્રણ કલાકની પધરામણી હોય તો ત્રણ કલાકની પધરામણી દરમિયાન બપોરના સમય દરમિયાન રાતના સમય દરમિયાન અને પછી મને બપોરનો સમય થાય ને આવીએ ને એટલે એમાંથી કંઈક ન સમજાવ્યું એટલે તરત કે સ્વામી બે પ્રશ્નો પૂછવા છે અને મનનમાંથી જે પ્રશ્નો નીકળે ચિંતનમાંથી જે પ્રશ્નો નીકળે હું તલસ્પર્શી હોય આપણને કોઈ પ્રશ્નો નીકળતા જ નથી અને આપણે કઈ કે એનું અંદર ઊંડા ઉતર્યા હોય તો જોજો હોશિયાર વિદ્યાર્થી એનું લક્ષણ શું હોય છે આજ એડવાન્સ વાંચીને આવે જે સ્કૂલની અંદર જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એને ટીચરે કહ્યું કે આવતીકાલે આ લેસન લેવાનું છે તો એ લેસન એડવાન્સ વાંચીને આવે સાચી વાત છે અને પછી એકાગ્રતાથી સાંભળે લેસન પીરિયડ દરમિયાન પછી પછી એને ઘેર જઈને કંઈ નહીં કરવાનું ને ઘેર જઈને થાય એટલે કે ત્રીજી વખત એને શું કરે એને પાછું રિપીટ કરે એના પ્રશ્નો જે નીચે સ્વાધ્યાય હોય એને પાકો કરે એનું લેસન કરે ત્રણ ત્રણ વખત થઈ ગયું જોયું એડવાન્સ મીનવાઇલ અને આફ્ટર લેસન બિફોર એટ ધ ટાઈમ આફ્ટર ટાઈમ ત્રણ વખત થઈ ગયું એની જોડે આશા રખાય કે હોમાંથી પંચાણું કે અઠ્ઠાણું લાવશે

અને હજુ આ સમાજ જોયો નથી કરોડોની સંપત્તિ હોવા છતાં એવું એ અંતરમુખી જીવન જીવી શકે છે અને જીવી શકે છે એનું કારણ છે આશા તૃષ્ણ અંદરથી નાશ થઈ જાય છે મનને ચિંતને કરીને ગાંઠો વળે એટલે અંદરથી આશા તૃષ્ણાઓ અંદરથી જતી જાય ચડતી જાય આમાં સુખ મનાતું જાય અને જેમાં સુખ મનાય એની તરફની દોટ જેમાં માલ મનાય ને એના માટે જ પ્રયત્નો થાય પ્રયત્ન નથી થતા એનું કારણ હજુ આમાં સાચો માલ મનાણો નથી કે માલ બધો આમાં છે આપણે જો કહેતા હોય કે માલ અમને મનાણો છે ને છતાંય જો એમાં એની તરફની દોટ નથી એની તરફ દોડાતું નથી તો એ વાત તદ્દન ખોટી છે તદ્દન ખોટી છે વાચ્યાર્થ છે કહેવા માત્ર છે બોલવા માત્ર છે મહારાજ એટલે કે છે કે જેનો મહિમા સમજાણો હોય તો એના અર્થે શું ન થાય શું ન થાય એના અર્થે બાકી જો ભૂખ અને ગરજ જો આપણી જાગશે તો કોઈ વસ્તુ અશક્ય નથી નિર્વાસનિક પણ સંપૂર્ણ શક્ય છે નિષ્કામી પણ સંપૂર્ણ શક્ય છે આ જોગમાં આ જોગમાં કશું શક્ય નથી કઈ જ અશક્ય નથી આ કારણ સત્સંગના યોગમાં મહારાજ પ્રગટ મળ્યા બાપા પ્રગટ મળ્યા એમાં જોડનારા સત્પુરુષ પ્રગટ મળ્યા અને આ જોગમાં અસંભવ તો ખોટું છે મહારાજ અને મોટા પુરુષ પ્રગટ મળ્યા છે તો વાત તદ્દન વાયાદ છે મોક તો આ જ્ઞાન વાંજિયું થઈ જાય આજ્ઞાન વાંજીયું થઈ જાય જો એનો ફળશ્રુતિ દેખાતી ન હોય તો મોક તો થોડા દાખલાની પ્રયત્નની દાખલો કશું જ કરવાનો નથી થ મનન અને ચિંતન કરતા શીખો અને મનન ચિંતન જ્યાં થાય ને સંભવ સંતો નું કાયમ કહું છું સંતો હરિ તનથી થી અન્નથી વસ્ત્ર થી આપણી સંતોની સેવા કરે છે આપણે કમાવા નથી જતા તમારે તમારી ફરજ બજાવો છો આ તમારી ફરજ છે શ્રીજી મહારાજે વચનામૃતમાં આજ્ઞા કરી છે કે સંતોએ હરિભક્તોએ સંતોની અન્ન કરીને સેવા કરવી સામે અમને પણ આજ્ઞા કરી છે કે સંતોએ હરિભક્તોની કથા વાર્તા એ કરીને ચોખ્ખા કરવા સેવા કરવી અમને મહારાજની આજ્ઞા છે તમે જો તમારી ફરજ બજાવી તો તમે મહારાજના ગુનેગાર મટી ગયા પણ અમે જો અમારી ફરજ ન બજાવી શક્યા તો અમે ગુનામાં આવી ગયા અમે ગુનેગાર થઈ ગયા મહારાજના આજે આ સંતો કરતા અમારે વિશેષ પડે આ રાત્રિ દિવસ તમારી પાછળ મથવું પડે તો એમાં કઈ નવાઈ નથી અમે અમારી ફરજ બજાવીએ છીએ કારણ તમે એમના વચન કરતા અમારા વચને તમે વધુ ન્યોછાવર કરો છો અને એટલે અમારી જવાબદારી વધી જાય છે સેવા આવે છે એ જોઈને રાજી ન થતા એણે સેવા કરી એટલે એની જવાબદારીમાંથી એ છૂટી ગયો આપણી જવાબદારી શરૂ થઈ ગઈ માટે ધ્યાન રાખજો જેની સેવા લો છો એને આપણા ઠાકોરજી એના સુધી નહી પધરાવો ત્યાં સુધી આપણે તો લેવાનો આનંદ ન રાખશો દેવાનો આનંદ રાખજો અમારે તમને દેવું છે શું તમારી જોડે છે જ તમે અમને આપો છો અમને નિરંતર રાત્રિ દિવસે આગ્રહ વર્તે છે કે અમારી જોડે જે છે એ અમે તમને કેમ ન આપી શકીએ રાત્રિ દિવસ વર્તે છે આ મહારાજની શાખે કહીએ છીએ સ્વપ્નમાં પણ અમને આ જ દેખાય છે એક દિવસ અમે વિચરણ કરતા હતા મોટા સ્વામી માં સેવકની જોડે હતા આપણા મોટા સ્વામી છે ને એ બે સંતો વિચરણમાં હતા રાત્રે બે ત્રણ મુમુક્ષ મુક્તો અમે આવી ગયેલા અને મેં મુમોક્ષને શોધતા હોઈએ છીએ મુમુક્ષ મુમોક્ષ નો અર્થ જ જે રાજી કરવાના તાન સાથે મંડ્યો હોય રાત્રિ દિવસ કે મારે રાજી કરી લેવા છે એનું નામ મુમુક્ષુ મારે મહારાજ અને મોટા મારું જીવન છે એવું જેને દ્રઢ થઈ ગયું એનું નામ મુમુક્ષ જે અહીંથી ઉઠ્યા પછી મનન અને ચિંતનનો અભ્યાસ કરે એનું નામ મુમુક્ષ મુક્ત એવા મુક્ષુ ને અમે શોધતા હોઈએ છીએ હરિભક્તોને નહીં મુક્ષુ નહીં અને એનું નામ જ સેવન કર્યું કહેવાય મોટા પુરુષનું એવા બે ત્રણ મુક્ષો આવી ગયેલા અમારે રાતનો દોઢ વાગ્યો બેઠા હતા રાત્રે દોઢ વાગી ગયો બે કે ત્રણ જણા જ હતા સામે આપ સૌનું ઉગતો વિનંતી છે ગરજો મોક્ષો બનજો ગરજો છો ખપવાળા છો પરંતુ અહીં ઉઠીને પછી આને સંભાળતા નથી ને એટલે ખરા ખપવાળા નથી તમે ખપવાળા છો એટલે તો અત્યારમાં આવી ગયા છો જો આવડી મોટી સભા આવીને ભરાઈને તમે જુઓ બસ અહીંથી ઉઠ્યા પછી જે કઈ વાતો સાંભળો એનું મનન કરજો એને નોટને ઉઘાડજો ચિંતન કરજો જો એમને પહેલું યાદ કરજો યાદ કર્યા પછી સ્વનિરીક્ષણ કરજો મારી ક્યાં કસર છે તપાસજો તપાસત્મક બળે નિશ્ચયાત્મક બળે કોક સંકલ્પ દ્રઢ કરજો ગાંઠ વાળજો કે હવે મારે આમ કરવું જ છે અને જે મનન પછી ગાંઠ વળશે ને એ ગાંઠ કોઈ દિવસ છૂટશે નહીં હક્કા ગાંઠ હશે આપણે ગાંઠો વાળીએ છીએ પણ કેવી વાળીએ છીએ આપણે સાંભળીને ગાંઠ વાળી દીધી કંઈક સાંભળ્યું ને એટલે ગાંઠ વાળી દીધી હવે આમ કરવું છે પછી ઉઠ્યા પછી એટલે છૂટી જાય છે બીજે ત્રીજે દાડે જુદી કેટલી વખત વાળી છે છૂટી છે આ બોલો કેટલી વખત વાળી છે બોલો અને કેટલી વખત છૂટી ગઈ કઈક એનો ભરોસો શું હડકી ગાંઠ નો ભરોસો શું અમારે ત્યાં કેનેડામાં અને અમેરિકામાં પેલી રક્ષાબંધન હતો તે દિવસે રાખડી બધાય કે સ્વામી અમને તમારા હાથે રાખડીનો લાભ મળે એવું કરો ને બે ચાર જણ ને રાખડી બાંધતી વખતે પેલી હડકી ગાંઠ વાળો કારું ગાને પાછું કલાક પછી છૂટી ગઈ પછી કીધું નક્કી કર્યું કે આ તમે કરો છો એવું મેં કર્યું ને એટલે જ આ દેશે આથી તમે કરો છો એટલે એવું એટલે સમજે તમે અમારી બાબતમાં હડકી ગાંઠવાળો છો અમે તમારી બાબતમાં હડકી ગાંઠવાળી છો છૂટી ગઈ કલાકમાં અને જેને જેને પછી પેલી ફક્કા વાળી હતી ને એને હજુ ગાંઠ વાળો આપડી વાત ચાલતી હતી બહાર વૃત્તિનું મોટામાં મોટું કારણ શું શું ખ્યાલ આવ્યો આશા તૃષ્ણા નદીના સંગમ ગંભીરજી પંક્તિ બરાબર આશા અને તૃષ્ણા આ બંને નદીઓના સંગમ ભેગા થઈ ગયા છે ઓલું ક્યાં છે ને વૌઠાના મેળો ભરાય છે ને વૌઠાનો અને ત્યાં ત્રણ નદીઓનો સંગમ ભેગો સાત સાત બહુ અનુભવી છે હાથ નદીઓનો સંગમ ભેગો થાય સાબરમતી ને વાત્રક ને મેસવો ને બીજી ખબર નથી આ તેની જ ખબર હતી હવે જ્યાં હાથ નદીઓનો સંગમ ભેગો થતો હોય કે ત્રણ નદીઓનો બે ત્રણ નદીઓનો સંગમ ભેગો થતો હોય ત્યાં કેટલું બળ હોય કેટલું ત્યાં પાણીમાં જોર હોય એમ આશા તૃષ્ણા આ બે નદી છે એક આશાની નદી વહે રાખે છે જન્મ્યા ત્યારથી તમને નાનપણથી જેવું તમારી મમ્મી પપ્પા એવું પકડાઈ દીધું આશાનું તારે ડોક્ટર થવાનું છો આશા આપી દીધી એક આદર્શ ભક્ત થવાનું છે એવું કોઈ બાપ જ નથી તમે આ તો બીજાની વાત છે નાનપણથી તું અનાદિ મુક્ત છું અને ત્યારે મહારાજના સંકલ્પો પૂરા કરે એવા પાત્ર થવાનું છે શીખવાડ્યું તમે તમારા બાળ બાળકોને આવું એ આશા આપી એ અરમાન આપ્યો એ પકડાયું જગતના જીવો પકડાવે એ ઘરી વખત આવેલો છોકરાને લઈને મારી હાજરીમાં નાનો બાળક અને બાપો એનો શું પૂછે એનો દાદો હતો એને શું શીખવાડે મને એટલું બધું દુઃખ થયું સાંભળી પેલો નાનો ચાર વર્ષનો બાળક અને એને શું શીખવાડે સ્વામી જોજો હમણાં બોલીશી શું મારો બેટો નાનપણથી કેવું બોલે છે કે પછી છોકરો શું કેવું અમારા માટે બોલાય નહીં એવું બોલે છોકરો કે મારે લગ્ન કરવા છે હજુ ચાર વર્ષ નો છોકરો પછી મેં કીધેલા તને કોને શીખવાડ્યું કે દાદા એ આ જોડે ઉભેલા આંગળી કરીને કે દાદા એ જેમાં જે ભર્યું હોય એ શીખવાડે ભૂખતો અંદર જે ભર્યું હોય એ શીખવાડે એને નીકળે તમે જો એવું શીખવાડતા હોય ડોક્ટર થવાનું છે ત્યારે એન્જિનિયર થવાનું છે આશા પકડાઈ દીધી નાનપણથી મહારાજના જગતના જીવમાં ભગવાનના ભક્તમાં ફેર શું ખૂબ દુઃખ થાય એક કાગળ હમણાં મારી ઉપર આવ્યો છે ટપાલ આવી છે ગરીબ વગતની વિદેશની ટપાલ છે ગઈકાલે પરમ દિવસે જ મળી ટપાલ લખનાર છે ઓગણસાઠ વર્ષની વ્યક્તિ ઓગણસાઠ વર્ષની વ્યક્તિ અને એવું ટપાલમાં લખે છે કે સ્વામી એક પ્રાર્થના છે મારે બીજું કશું જ જોઈતું નથી પરંતુ મહારાજને મારા વતી એક પ્રાર્થના કરજો કે હું અત્યારથી અત્યાર સુધીમાં ત્રણ વખત ગર્ભંગ થયો છું હવે હું ચોથું પ્રયત્ન કરું છું ચોથું ઘર ગોતું છું તો મને ચોથી વખત એવું ન થાય અને મારો સંસાર સરસ ચાલે એવી પ્રાર્થના કરજો ઓગણસાહીઠ વર્ષની વ્યક્તિ બોલો પછી કાગળ જોઈને અમને કેટલું દુઃખ થાય સત્સંગી છે અને સત્સંગી કેવી રીતે કેવો ઓગણસાઈઠ વર્ષનો બુઢો અને એમ લખે છે કે હું ત્રણ વખત ઘર ભંગ થયો છું ચોથી વખત શોધું છું આ વખતે મહારાજને પ્રાર્થના કરજો કે મારું ઘર લાંબો સમય ચાલે અને પાછા અમારી જોડે આવું માગે છે એ જ મિનિટે ટુકડે ટુકડા કરીને કચરા પેટી કાગળને નાખી દીધો એને નાખી દીધો વોટ ડુ મીન તમે શું સમજો છો શું લીધું તમે અમારી પાસેથી અમે શાના વેપારી છીએ એ તો તમે વિચાર કરો એટલા તો તમે આટલા વર્ષો પછી અમને ઓળખો કે અમે કયા વેપારી છીએ કાપડના છીએ હીરાના છીએ અમે આ લોકોના કોઈ વસ્તુના પદાર્થના વેપારી છીએ કે અમે શાના વેપારી છીએ એટલો તો અમને ખ્યાલ રાખો તમે એટલા તો ઓળખો અમને કે અમારી પાસે વેપાર છે ને અમારી કઈ દુકાન છે અને અમારી દુકાનમાં કયો માલ રાખીએ છીએ અમે ઓળખો છો નથી ઓળખતા સ્વામી આટલું કામ થાય એવું કર્યા પાર થાય હજુ કોઈ માગનારો વિરલો મળ્યો નથી સ્વામી છતે દેહે મૂર્તિના સુખ ના થાય એવું અમને કંઈક બતાવો સ્વામી અમને એવો રસ્તો બતાવો અમારી આંતરિક વાસનાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય અને અંતરમાં ટાડું ટાડું થાય એવો ઉપાય બતાવો જેનાથી અમે રસ બસ અને ઉત્પ્રોત છીએ અમારા રોવાડે રોવાડે જે માલ છે અને એ માલ લેનારા ગ્રાહક નથી અમારી પાસે આ સત્સંગમાં અત્યારે વાત થાય છે ને ત્યારે તમને એમ થશે કે હવે આપણે સ્વામી જોડે પણ ટાણું આવે ને જેમ કાગળ લખવાનું ઓળખો ઓળખો મોટા ઓળખો આની નામ ઓળખાણ કહેવાય આને નામ ઓળખ્યા કેવાય બહુ મોટા પુરુષ છે એમ નહીં બહુ મોટું મૂર્તિ આપવા આવ્યા છે એમની પાસે મૂર્તિ સિવાય કઈ નથી મહારાજ ના સુખ નથી મુક્તો અને મૂર્તિના સુખ સિવાય બીજી વાત કરવી પડે છે તો અમારા હૈયામાં એટલું બધું કષ્ટ પડે છે બહુ ખુલ્લી વાત કરીએ છીએ એટલું બધું કષ્ટ પડે કે એમ થાય કે ઇંગ્લિશના ટીચરને પીટીનો પિરિયડ પીરિયડ કોઈક લેવડાવે અને એને જેવું કષ્ટ પડે ને એવું કષ્ટ અમને પડે છે હીરા માણેકના વેપારીને શાકભાજી વેચવાનો દાડો આવે તેની કેવી સ્થિતિ થાય ક્યાં સુધી તમે બધા જનરલ રહેશો સ્ટાન્ડર્ડ થાવ જનરલ નહીં સ્ટાન્ડર્ડ થાવ અને સ્ટાન્ડર્ડ માટે મુખ્ય આધાર મનન અને ચિંતન સ્ટાન્ડર્ડાઇઝેશન માટે મુખ્ય આધાર અંતરમુખી જીવન જ્યારે ઠરેલ થાવ પ્રભુના સુખ તરફ ઠરેલ થાવ મૂકતો પાછા વળો થોડા અને ત્યારે વળાશે ક્યારે આશા અને તૃષ્ણા ઓછી થશે ને ત્યારે મુક્ત એનો કોઈ અંત નથી સમજણ એ જ મોટા મોટું શસ્ત્ર છે એનું સમજણ ગમે એટલી મૂડી હશે તો સમજણ જો તમારી પાસે નહીં હોય તો તમે નહીં શકો સ્થિર નહીં થઈ શકો મુક્તો અને એટલે શબ્દ કેવો વાપર્યો કે આશા તૃષ્ણા તૃષ્ણા ત્રણ પ્રકારની છે એક વિતેષ્ણા બીજી લોકેષ્ણા અને ત્રીજી પુત્રેશના આ ત્રણ મોટા મોટી ઈષ્ણાઓ છે કઈ ઈષ્ણા સમજ્યા એક વિતેષણ વિતેષણ એટલે સમજ્યા ને હું જયા બતા વિતેષણ એટલે નહીં સમજ્યા વિતેષણ એટલે વિત એટલે પૈસો વિત એટલે દ્રવ્ય વિત એટલે સંપત્તિ દ્રવ્ય ને દ્રવ્યાના પદાર્થ ને ઈચ્છાઓ સમજી લેજો કિશોરો તમે અત્યાર સુધી જો હમદ સો તો જ મેલ પડશે બાકી આ ઉમરે નહીં મેલ પડે 15000 નો તમારો પગાર હોય ને 25 નો થાય તોય સંતોષ નથી ને 25 નો થાય તોય તરફ દોટ મૂકો છો તો એ સંતોષ નથી પચ્ચાનો થાય તો તરત જ તે સ્વામી હજી વધુ અમેરિકા જવું ને તો વધુ કમાવું ઇંગ્લેન્ડ જવું તો વધુ કમાવું એની તૃષ્ણા કે દિવસે ઓછી થશે મૂકતો પણ તમે જે યુનિવર્સિટીમાં થયા છો પ્રગતિ પ્રગતિ જ કરે જે યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધું છે ને આ યુનિવર્સિટી એ પ્રગતિ પ્રગતિ જ કરે છે એ બાજુ કરો ને થોડીક તકલીફ એ છે હજુ તમે એ યુનિવર્સિટીના એ મેમ્બર મટ્યા નથી ને અમારી યુનિવર્સિટીના સભ્ય થયા નથી હા એ યુનિવર્સિટીમાં હજુ તમે પ્રવેશ મેળવ્યો નથી એટલે હજુ તમે પેલી યુનિવર્સિટીના રૂલ્સ ને રેગ્યુલેશન અનુસરો છો અમારા રૂલ્સ અને તમે અનફિટ રહો ફિટ થઈ છો વાત સાચી છે એ બહુમતી છે પરંતુ તમને જ્યાં સુધી એ નહીં મનાય કે હું સંસારમાં છું તમે ઘણા આ તરત પ્રશ્ન કરો છો કે સ્વામી તમારો માર્ગ જુદો છે અમારો માર્ગ જુદો છે અમે સંસારમાં છીએ અમારે આ પ્રમાણે કરવું જ પડે સમજ્યા મુક્તો હજુ તમને જ્યાં સુધી એ નહીં સમજાય કે અમે સંસારમાં નથી અમે મૂર્તિમાં છીએ ત્યાં સુધી એ કરશા કર્યા જ કરશો તમે મુક્તો સંસારમાં નથી મૂર્તિમાં છો મુક્તો ત્યાં સુધી સંસારના નિયમો જ તમને લાગુ પડશે મૂર્તિના નિયમ તમને લાગુ નહીં પડે અને એને એપ્લાય નહીં કરો તમે એપ્લાય તો નહીં કરો અમને ગાંડા ગણશો બોલશો નહીં કદાચ પણ ગણશો સ્વામી આમ ના થાય અરે ઢગલા બંધ બતાવો શું ના થાય સંસારમાં રહીને પણ કેવા કેવા સંતોષી જીવન અને કેવું આનંદી જીવન જીવતા હોય તો ઘણી વખત કે મુંબઈમાં આજથી પંદર વર્ષ પહેલાની વાત છે મુંબઈમાં એ વખતે આપણું કોઈ નતું અમારા નવનીતભાઈ બારોટ ને ભાઈ મહેન્દ્રભાઈ બારોટ એ વખતે જોગમાં નહીં લગભગ કે ની વાત છે મે ચાર પાંચ દિવસ રહ્યા તો પાંચે દિવસ પાછળ ને પાછળ જ ફરે અને એવો સવારમાં હાથ વાગ્યા આવી જાય રાતના બાર વાગ્યા સુધી રે સવારના હાથ વાગ્યા આઈ જાય બાર વાગ્યા સુધી જોડે ને જોડે એક શબ્દ એવો એટલો બધો એકાગ્રતાથી કથા સાંભળે એટલો બધો પડે પડે પ્રશ્ન પૂછે પડે પડે ઇંતેજારી થી વૃત્તિ વૃત્તિથી કઈક પામ્યાનો અહેસાસ થયા કરે ચાર પાંચ દિવસ થયા શનિ રવિ તો ગયો સોમ ગયો મંગળવાર આવ્યો પ્રશ્ન પૂછ્યો કે દયાળુ તમે નોકરી વોકરી નથી કરતા શનિ રવિ તો રજા હતી એટલે તમે અમારી વાયે વાયે ફરતા હતા પણ હવે તમારે ચાલુ દિવસ છે તમે શું કરો છો નોકરી ધંધો શું કરો છો તમે હજુ આવી નિવૃત્તિ નિવૃત્તિ જેમ આ લઈને પાછળ ફરો છો ત્યારે એણે મને જે જવાબ આપ્યો મને કે સ્વામી મારી પર બહુ દયા છે આ મુંબઈમાં તો શું પણ આખા ગુજરાતમાં કે સ્વામી ભારતભરમાં મહારાજ એવો સુખીયો કોઈ નહીં હવે એના કપડા જોઉં છું કુલ સાદા સીધા પેન્ટ શર્ટ તો સાદું સીધું बिल्कुल सॉबर एन जीवन कहवा जीवन धोरण स्टैंडर्ड ऑफ लीविंग बिल्कुल सीम्पल लागे कपाड़ में फर्स्ट क्लास तिलक चांद पी मने एक जवाब आप स्वामी मारा मम्मी पप्पा पप्पा हूँ आठ वर्ष ना धाम में गया મમ્મી હું ચૌદ વર્ષ નો હતો હું ભણ્યો મારી પાસે ઘરનું નાનકડું ચાલીમાં મકાન છે સ્વાઈ પૈસાની સગવડ નહોતી પણ હું ગ્રેજ્યુએટ થયો સંતોના સંઘમાં જતો નું કથા વાર્તા સાંભળું જ્યારે જ્યારે ત્યારે મને એક જ પ્રાર્થના થતી સંતોને કરતો આજે કરું છું સ્વામી કે બસ હે મહારાજ અન્ન વસ્ત્રની જવાબદારી તમે લીધી છે એમાં કોઈ મિનમેખ નથી પરંતુ મને આપ જે આપવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છો મને એનો વારસો આપજો બીજું કંઈ જોતું નથી સ્વામી હું ગ્રેજ્યુએટ ભણ્યા પછી મને નોકરી ફર્સ્ટ ક્લાસ હતો મારો ગ્રેજ્યુએટમાં સારામાં સારી નોકરી મને મળતી હતી પરંતુ મેં વિચાર કર્યો કે મારું ઘરનું રહેવાનું છે ત્યાંથી મુંબઈ જતા દોઢ કલાક મને થાય દોઢ કલાક આજે આવતા થાય આઠ કલાકની નોકરી અગિયાર બાર કલાક સુધી મારે આ જ કરવાનું તો હું મારે જે કરવા માટે મનુષ્ય મહારાજે મને આપ્યો છે ને સત્સંગનો યોગ આપ્યો છે એ ક્યારે કરીશ એટલે સ્વામી મેં નોકરી છોડી દીધી જવા દીધી દસ પંદર દિવસ જઈ આવ્યો અને જાણ્યું કે મારો ધ્યેય સિદ્ધ નહીં થાય એટલે મેં જવા દીધી પરંતુ સ્વામી એક બિઝનેસ મહારાજની દયાથી હાથમાં આવી ગયો છે રોજ સ્વામી હું છસો રૂપિયાની પાંચસો છસો રૂપિયાની બ્લેડ બ્લેડ એટલે સમજ્યા ને પ્યોર ગુજરાતી એવી રૂપિયાની રોજ લાવું છું સ્વામી હોલસેલ માંથી લઈ આવું છું અઠવાડિયાનો ભેગો માલ એક કાચનું પેલું શો પેલું અહીં ભરવી પેલું કાચનું આગળ નહીં પેલા ફેરિયા ને એની આગળ બ્લેડ મૂકીને સવારના સ્વામી સાડા ચાર વાગે બોરીવલી સ્ટેશને કે હું પહોંચી જાઉં છું સાત વાગે સુધી હું રહું છું અઢી ત્રણ કલાક હાથ સાડા હાથે મારો બધો માલ વેચાઈ જાય આ ચાર આઠ 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 આમ મારું ને આઠ આમ મારું સાડા સાત વાગે હું ફ્રી થઈ જાઉં છું સ્વામી મને રોજ પાંચસો રૂપિયા મળી જાય છે હા જે જો પાછો ફરીથી રાતે જવું બીજા પંદસો મળે મને બધાય મારા મિત્રો કે પણ હું નથી જતો સ્વામી મને પંદર હજાર વીસ હજાર મહિને અમે એટીસ થી હું કોક ન જવું સંતો આ ચાર દાડે નથી જતો સ્વામી મને કોણ કેવા વાળો કેમ નથી આવતો મહિને સ્વામી મારો ખર્ચો ઘરનું ઘર છે હું એકલો છું હજુ લગ્ન કર્યા નથી વ્યવહારમાં પડ્યો નથી મારો મહિને ત્રણ હજાર રૂપિયાના ખર્ચામાં હું આનંદ કરું છું સ્વામી મહિને પંદર નેટ બચાવું છું બાર મહિને બે લાખથી આ સ્વામી પાંચ વર્ષથી ધંધો કરું છું દસ લાખ રૂપિયા મારી મૂડી પડી છે બેંકમાં સ્વામી મને મારા જીવન થી સંતોષ છે મારી આવક થી સંતોષ છે સ્વામી હું સંતો ની વાહે રીતે બાર મહિનામાં ટોટલ દિવસ ગણો તો પચાસ દિવસ હું સંતોની પાછળ ફરું છું સંતો ની સેવા કરું છું મહારાજ ને મોટાના આગોળું છું હવારના હાડા હાથ પછી મારો ધંધો શું કે કઈ નહીં ભગવાન ભજું છું સાહેબ મારા જેવો સુખ્યો બીજો કોણ તમને સાંભળીને ડફોડ લાગશે સારો ડફોડ માણા કહેવાય આ ઉંમરે આવું થતું હોય છે મહિને પચીસ પચાસ હજાર રૂપિયા કમાવા જોઈએ કે આટલા સંતોષ માનવો જોઈએ બસ તો અહીંયા જ ફેર છે એનો ધ્યેય એણે નક્કી કર્યો છે કે મારે આ જન્મમાં પૈસા ભેગા માત્ર નથી કરવા મારે મહારાજને રાજીપાના પાત્ર હોવું છે એ ધ્યેય નક્કી છે આપણો ધ્યેય નક્કી નથી ને એનું આ પરિણામ છે અહીં આવો છો ત્યારે અમારી વાતો સાંભળીને એ બાજુ ઢળી જાઓ છો પાછા ધંધાવાળા જોડે બેહો જ્યારે કે દુનિયા તરફ નજર કરો ત્યારે પાછા એની તરફ ઢળી જાઓ છો એટલે ડેસ્ટિનેશન ઇઝ નોટ ક્લિયર આપણો ડેસ્ટિનેશન જ પહેલો ક્લિયર નથી મોટા એટલે કહેતા કીડી ચોખા લઈ ચલી કીડી ચોખા લઈ ચલી બીચમે કીડી ચોખાનો દાણો લઈને જતી હતી અને રસ્તામાં દાળનો દાણો પડ્યો તો કીડીને વિચાર થયો લાઈને દાળનો એ લઈ લો પણ બે લઈ શકે કે ના લઈ શકે શું કરવું પડે ચોખાનો મૂકી દે તો દાળનો લેવો પડે દાળનો લઈ શકે દાળનો મૂકે તો ચોખાનો લઈ શકે કીડી ચોખા લઈ જલી બીચમે મીલી દાળ દોનો બા તો નહીં બને કાં સેંથો કાંટા બેમાંથી એક કરો જીવ કી ચિતકી વૃત્તિ એક હે ચિતકી વૃત્તિ એના બધા પ્રશ્નો છે આપણા જેનું ડેસ્ટિનેશન ક્લિયર છે અને આ શાત્રોષના नदी ना संगम गाजता गंभिर जी पछि पाछो सु किदो के मनसुबा रूपी लोढ मोटा मनसुबा लोढ लोढ એટલે સમજ્યા મનસુબા મનસુબા એટલે સમજ્યા મનસુબા હ માત્ર ઈચ્છાઓ નહીં અભરખા મનસુબાનો અર્થ અબરખા બસ આપણા એવા અબરખા ઘડી રાખ્યા હોય ઓલા શેખ ચલ્લી જેવા એવા ખામો જીવતા હોય આપણે આહા અને એ મોટા મોટા જેમ દરિયાની અંદર મોટા લોઢ લોઢ એટલે શું મોજા મોજા નહીં મોજા માત્ર નહીં લોઢ એટલે મોટા મોટા શું કહેવાય એને મોટા તરંગો મોજા તો કદાચ 2-5 ફૂટ ઊંચા આવે પણ મોટા જબરદસ્ત 25-25 ફૂટના લોઢ કહેવાય આને એ મોટા મોટા લોઢ કહેવાય પાણીમાં લોઢ ચાલતા હોય ભલ ભલી સ્ટીમરોને પણ શું કરે એ હલાય ના કે ડોલાય ના કે મનસુવા રૂપી લોઢ મોટો થાવા નદીએ સ્થિર સંતો ભવસાગરના ભગવાન માં સ્થિર નથી થવા દેતા એ બંધ થાય લોટ મોટા બંધ થાય મોજા બંધ થાય તો દરિયાની અંદર એની મેળે સ્થિર થઈને ચાલતી હોય એ બંધ થાય તો સ્થિર થવાય એમાં આપણે એમાં સ્થિર નથી થઈ શકતા જરા આંખો બંધ કરો પાંચ મિનિટ તો જુઓ ભગવાન કેટલા હંભરે છે પાંચ મિનિટમાં માળા તો ફેરવો ને માળામાં જુઓ જ ખરા કેટલો ઘાટ સંકલ્પનો પ્રલય થાય છે અને એનું કારણ શું છે આશા મનસુબા આપણને સ્થિર થવા દેતા નથી તમને સંતોને તમને હરિભક્તોને તો જેને સંસારિક સુખના મનસુબા અમારે તો શાંતિ ને અમારે તો મનસુબા ના હોય ને અમારે તો આશા તૃષ્ણા ના હોય ને અમારે તો ઈષ્ણાઓ ના હોય ને હોય તમને શી ખબર તમે જવાબ આપો તમને કેવી રીતે આપી શકો અહીંથી મળે તો જવાબ હાચો વેવગડો તમને છે ને વિતેશના ને પુત્રેશના ને લોકેશના ત્રણેય હોય અમને પેલી બે નથી હોતી બહુ વિતેશના ને લોકે પુત્રેશના પરંતુ લોકેશના એ અમને મારી નાખતી હોય લોકેશના એટલે સમજ્યા માન મોભો કીર્તિ પ્રશંસા વાહ વાહ એની જો ઈચ્છા ઈચ્છામાં વર્તતી હોય તો એ પણ ખતમ કરી નાખે અને મનસુબા જો અમને રહેતા હોય ભગવાન ભજવાન ભજવાના મનસુબા તો બરાબર છે પરંતુ ઘણી વખત વેગ જાગતા હોય સ્થિર ના થવા દે ભગવાનમાં સ્થિર ના અને એને માટે મુક્તો અંતરમુખી જીવન ફરજિયાત છે ફરજિયાત છે અને અંતરમુખી જીવન માટે આશા તૃષ્ણાઓને ઓછી કરો એને ઓછી કરતા શીખો જેને હજુ આશા અને તૃષ્ણા વધુ એટલું બહિર્મુખી જીવન વધુ કીર્તનમાં એટલે લખ્યું છે કેટલું મોટા મોટા સંતોએ કેવા જ્ઞાનોપદેશના કીર્તનો કર્યા છે આપણે કેસેટો સાંભળીએ વગાડીએ પરંતુ જો કેટલું અદભુત કીર્તન મુક્તાનંદ સ્વામીએ બનાવ્યું કે ગીરધારી રે સખી ગીરધારી ગીરધારી એટલે કોણ મહારાજ મારે અખોટ ગીરધારી શું શબ્દ વાપર્યો નિર્ભય આ નાણું કેવું છે મહારાજ રૂપી નાણું મૂર્તિ રૂપી નાણું મને મળ્યું છે અને એ નાણું કેવું છે નિર્ભય જેમાં કોઈ ભય નથી લૂંટાવાનો કે ખૂટવાનો કે છૂટી જવાનો કોઈ ભય નથી પેલું નાણું તો બજાર માર્કેટ જો ડાઉન થઈ જાય તો ક્યાંક તૂટી જાય ભલ ભલી તૂટી ગઈ ખૂટી જાય કોઈક લૂંટી જાય હચુક નહીં પણ આ નાણું કોણ લૂંટનારું છે પણ આ નાણાંની કમ્પેરિઝન હજુ પેલા નાણાં જેવું માન્યું નથી એટલે આ નાણું માન્યું છે ગીરધારી રે સખી ગીર ધારી નિર્ભય અખૂટ નાણું ગીરધારી પછી શું કે છે ખર ચૂન ખોટે એને ચોર ના લોટે કયા નાણાં ની વાત છે બોલો કયા નાણાં ની વાત કરી આ બોલો બધા કયા નાણાં ની વાત કરી સમજણ પડી ગઈ મહારાજ મૂર્તિરૂપી રૂપી નાનું હો ખર્ચું ન ખૂટે એને ચોર ના લૂંટે દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ના છૂટે કેટલી સલામતી કહેવાય એની જો ખરા કેટલી સેફટી છે એની ફરચવા જાવ તો ખૂટે ન એને કોઈ લૂંટે ન કદી છૂટે અને તમે જે નાણું ભેગું કર્યું છે એમાં આમાંની એક સલામતી ખરી ખર્ચવા મળે તો ખૂટી જાય ચોર આવે તો લૂંટી જાય છોકરો કપાતર પાકે તો છૂટી જાય સાચી વાત છે આવે તો ઉપાડી જાય હે ભાઈ એકલો કેટલાય ભાગ્યા છે ભાઈ સમજ્યા બધા જ છે જગતમાં અને આને કોણ લેનારું છે પરંતુ તોય એ પેલું છૂટી જાય લૂંટી જાય ખૂટી જાય એની વહે જેટલું મહિમા સમજાણો છે ને એની વહે જેટલો પ્રયાસ કરો છો એનો હોમ ભાગનો એની પાછળ કર્યો મૂકતો ક્યાં આપણે નાણું માન્યું છે જગતના જીવોનું માટે એ નાણું છે આપણા માટે આ નાણું છે આ નાણું મનાણું છે અને એટલે મોટા મોટા પુરુષોએ કેવું લખ્યું કે સાચો સાઘો સાચો નાણું રે સાચું નાનું છે સહજાનંદ સ્વામી મારા ખન શ્યામ પ્રાણ પ્યારા વરવાનું આવ્યું ટાણું રે આ ભગવાન સ્વામિનારાયણ છે એ આપણું અઘું છે હવે હાચા માટે કેટલો પ્રયત્ન થાય છે ઓલ્યા માટે કેટલો પ્રયત્ન થાય છે એની રીત જુદી છે પેલું નક્કી કરો હું જગતનો જીવ નથી તે નક્કી કરો આપણો ડેસ્ટિનેશન નક્કી કરો કે વોટ ઇઝ માય ગોલ ઓફ માય લાઈફ મારા જીવનનો શું ધ્યેય છે શું કરવા હું આવ્યો છું મહારાજ મને લાવ્યા છે હું આવ્યો નથી મહારાજ મને લાવ્યા છે શું કરવા લાવ્યા છે માટે લાવ્યા છે લાવ્યા છો તો સંકલ્પ એ તો સંકલ્પ માં જ સમાવજો એ મહારાજ તમારા સંકલ્પો પૂરા કરવા માટે તમે મને લાવ્યા છો તો મારો ઉપયોગ તમારા સંકલ્પો માટે જ થવો જોઈએ છે આપણને આ ભાન મુક્તાનંદ સ્વામી આગળ શું કહે છે

અણગણ નથી કીધું અનગણ અનગણ એટલે ગણી ન શકાય એટલું બધું નાણું ભેગું કર્યું હોય તો પણ અનગણ નાણું નિર્ધનિયા જયારે જાય ત્યારે કેવી રીત જાય નિર્ધનિયો અનગણ નાણું હોય તો નિર્ધનિયો જવાનું અને એના માટે કરવાનું જોયાશ તમે આવા લોકો કોઈ કોઈ જોયેલા તમે ક્યાંય કે જે જોડે આવવાનું નથી જેનો કોઈ ભરોસો નથી ગમે એટલું ભેગું કર્યું હોય તો પાછું જવાનું તો નિર્ધનિયા નિર્ધનિયા એટલે મૂકીને પાછું અમારે ત્યાં અમેરિકા હતા ને એક ભાઈ આપણો સ્ટોર વાળો મને કે સ્વામી અમારે રવિવારે દસ વાગ્યા પછી તો બેહવું જ પડે સ્ટોર ઉપર રવિવાર રજા નહીં કારણ કે બધા ડોહલા છે ને ભૂળિયા ભૂરિયા ને ધોળિયા ને કાળિયા ને બધા જે સિનિયર સિટીઝન એ બધાય દસ વાગ્યા પછી લોટરીની ટિકિટો લેવા આવે કે સ્ટોર ઉપર કેટલી વર્ષની ઉંમર ને તો કે સિત્તેર ઉપર ના બધાય સિત્તેર વર્ષની ઉંમર થી ઉપર ના બધાય લોટરી ટિકિટો લેવાની લાઈન લાગે કે આ ડાયા કે દફોડ કહેવાય તમને પૂછું છું આ બધા ડાયા કહેવાય કે દફોડ કહેવાય બોલો ને કેમ હસતા નથી કેમ હસો છો બોલતા કેમ નથી કેમ ડફોડકો જોયો કેમ ડફોડ સિત્તેર વર્ષે હવે ડોહો થયો છોકરા ક્યાંય છે એને ખબર નથી છોકરો છોકરો ક્યાં હશે છોકરો ક્યાં હશે એમને છોડી દીધા છે ડોહલો ને ડોહલી બે જ હોય અથવા ડોહલો એકલો હોય ને ડોહલી એક જ હોય ઘરમાં સિત્તેર વર્ષ થઈ ગયા છે હેડવાનો વેત નથી અને લોટરી ટિકિટ લેવા જાય શું કરવા લોટરી લાગશે તો શું કરીશ પૈસા શું કરીશ લોટરી લાગી ગઈ માની લો ફાઈવ મિલિયન ડોલર લાગી ગયા પચાસ લાખ પચાસ કરોડ લાગી ગયા શું કરશો તમે પચાસ કરોડ આના જેવા મૂર્ખા બીજા કોણ કહેવાય તમે એ તો સિત્તેર વર્ષ પછી જરૂર નહીં પણ અત્યાર તો જરૂર ખરી ને અમારે તો હજુ પચાસ વર્ષની ઉંમર છે મૂકતો જરૂર ક્યારે પૂરી થશે કેશો જરૂર ક્યારે પૂરી થશે કેટલું મળશે તો પૂરી થશે કોઈ આંખ નક્કી કર્યો છે કે આટલા દિવસ પછી કે આટલા સમય પછી બસ મારે તૃપ્તિ થઈ જશે જગતના જીવમાં આપણા શું આ તો મહારાજ દયા કરીને નિભાવે છે નહીં તો ધક્કા મારીને બહારથી કાઢી મૂકે ગેટ આઉટ આ દરવાજામાં પેસવાનો આપણે લાયક નથી જો જોવા જાય ને તો રાજી રહેજો બધા હો આપણે એટલે હું આવી ગયો આમાં આપણે બધાયની વાત છે તમને ખોટું ના લાગે ને એટલે મૂકતો એ તો કે સ્વામી અમને આવું કહે છે મહારાજ આવી મૂડી મળીને આવા મહારાજ મળ્યા કે અનગણનાનું સંચિયંતે નિર્ધન્યા જાયે

આપડી જોડે આ એ નહીં હો એની જોડે એની મૂર્તિમાં તો એ નાણું જોડે ને જોડે અત્યારે જોડે ને પછી જોડે તો એના માટે યત્ન ના કરીએ જે નથી આવવાનું એના માટે આ જગતના જીવની રીત છે પેલી ભગવાનના ભક્તની રીત છે પેલી બહાર વૃત્તિ વાળાની રીત આ અંતરમુખી રીત જો આપણે શામાં છીએ જરા કલ્પના કરજો જરા વિચારજો જો કે આપણી બહાર વૃત્તિ વાળા છીએ અંતરવૃત્તિ વાળા છીએ આપણે જગતના જીવ છીએ કે ભગવાનના ભક્ત છીએ કે ટાઇટલ જુદું છે અને અંદર કંઈક જુદું છે હા ઘણી વખત એવું બને અમારે ત્યાં સ્વામિનારાયણ ધામ ઉપર એક વખત હાથ આઠ બોક્સ જોયા ગ્રેપ્સના ગ્રેપ્સ એટલે દ્રાક્ષના હાથ આઠ બોક્સ બંડલ બાંધીને આવ્યો મેં કીધું આટલી બધી દ્રાક્ષ ક્યાંથી આવી કોણ લાવ્યું હાથ આઠ બોક્સ આટલો મોટો થપ્પો દસ બોક્સનો નો આઠ દસ ત્યાર પછી સંતે કહ્યું મને કે સ્વામી એ તો બોક્સ ગ્રેપ્સ નું છે અંદર તો ગોળીયા છે ગોળીયા એટલે સમજે ઓઢાડા પેલા પથ્થર ના ગોળીયા હોય ને એક જ જગ્યાએ થાય છે કે ઓહો મને એમ થતું હતું કે સભામાં જ આવું થતું હશે અહીંયા આવું થાય છે આપણો બોક્સ ગ્રેપ્સ નું છે અને અંદર કઈક છુધું છે ટાઇટલ જો કેવડું મોટું માર્યું છે આપણે આ બોક્સ હ ખોટું નથી લાગતું ને ખોટું નથી લાગતું ને લગાડો શું ના રીઢા થઈ ગયા છો લગાડવું જોઈએ ખોટું નહીં તો રીઢો થઈ વળ્યા ને જોજો ચોર ને મારે ને પેલો પોલીસ વાળો દંડો લઈને મારે ને પૈકી વાગતું નથી ને કે ના સમજી લેવું નથી વાગતું તો એનો અર્થ શું હશે તમે જોયા છે રીઢા ગુનેગાર થોડુંક તો ખોટું લગાડજો કે હવે આ કરવા જેવું છે વિચારો મૂકતો પાછા વળો આશા મનસુબા જ્યાં સુધી ઓછા નહીં થાય ત્યાં સુધી આ મનસુબો નહીં પૂરો થાય શક્ય જ નથી મુકતો શક્ય જ નથી અને એટલે કહ્યું અનગણના અંતે નિર્ધનિયા

સંપત વિપત સર્વે સ્વપ્નું જાણું સંપત અને વિપત એટલે સમજ્યા સંપત એટલે સંપત્તિ અને વિપત એટલે વિપત્તિ આપત્તિ કોઈ જીવનમાં આવી જાય વિપત્તિ આવી જાય દુઃખ આવી જાય તો પણ એ સ્વપ્નું છે સાંભળજો અને સંપત્તિ મળે છે ને તો એ સપનું છે અને સપનાને તમે સાચું માનીને એમાં રાચો છો એમાં મહલો છો મુક તો આ સપનું છે એ નથી સાચું તો આ છે મને મહારાજ મળ્યા છે એ સાચું છે મને અનાદિ મુક્ત કર્યો છે સાચું છે હું મહારાજનો દીકરો છું એ સાચું છે મને મહારાજ રૂપી મોટી મૂડી મળી ગઈ છે એ સાચું છે એને એમાં રાચો અને એટલે કીર્તનમાં કેવો અદ્ભુત શબ્દ લખ્યો કે રાચી રહો ને હો પ્યારા બંધો શ્રીજી સ્વરૂપ ઇ માય રાચી રહો ને હો પ્યારા બંધો શ્રીજી સ્વરૂપની માય મહારાજના સ્વરૂપમાં રાચી રહો અને રાચી ક્યારે રહેવાય એ રૂપ થવાય તો રાચી રહેવાય એ રૂપ થવાય તો જેનો આલોચ જાગે ને એને જાગ્રત સ્વપ્ન અને સુશુપ્તિ ત્રણેય અવસ્થામાં એમાં રાજતો હોય ઊંખ આપણે ત્યાં વાસણા મંદિર બાજુમાં સભા મંડપ નહીં કશ્વીની એક જ બિલ્ડિંગ હતી અમે સંતો ઉપર હોવા જતા આપણે મંદિરનો ઉપરનો છેલ્લો માળ એ ભગત આવેલા કેશિયાનો બરવાળા એ ગામના એમના ઉપર ઉતારો આપેલો પછી આ સેવક રાતે બાર હાડા બારે હોવા ગયો એમની બાજુમાં સેવકની પથારી એમને પથારી ખાઈને હોવાડેલા હવે મૂળ કાપડના વેપારી રાતે બકવાસ ચાલુ કર્યો ઓકે ત્રણ રૂપિયા મીટર ત્રણ રૂપિયા મીટર ત્રણ રૂપિયા મીટર લઈ જા લઈ જા હું જોડે હોવા ગયો વિચાર કયો કે ડોહ શું કહેવાય ઉંમર લાગે કે અઢી રૂપિયા આપજે અઢી રૂપિયા આપજે આ હોવા નહીં દે જોડે ઊંઘવા નહીં દે હું થોડો છેટો જઈને હું તો થોડી વાર તો ભાઈ જગાડ્યા ભાઈ राघव जी भी नाम तो राघव जी भी जय सो ने खोली पाचा हुई गए भाई थोड़ी ने हवा बे आप जी हवा बे ले बे एम कई नवी चादर आपे ले फाड़ी ना की रीत सर नवीन नवी चादर आपे ले कीदा मेहमान आया छे चा, नवी चादर फाड़ी ना की पड़ दे जे उठाड़या ना छूट के आ शू करू ले चादर फाटी थी फाटी जे फाड़ी ना की એ રૂપ થઈ ગયા છે એનું પરિણામ એને સ્વપ્નમાં એ દેખાય છે વાસણ વાંસવા ગયા પછીનું પૂર્વાશ્રમનું વાસણ વાંસવા ત્યાં રાત્રે સભા ચાલતી હતી ને એક હરિભગ આવ્યા તો એમ ચોડીમાં હાથ નાખી હાથ ભાગી ગયેલો ભાઈ કેમ શું થયું ફ્રેક્ચર થયું તાકે હા સ્વામી ત્રણ ફ્રેક્ચર થયા કઈ થયું છે કઈ થયું છે ને કઈ કાંડામાં થયું છે કેમ શું થયું પડી ગયા હતા કે સ્વામી સભાપતિ ને પછી પૂછજો ને સભામાં કેવાય એવું નથી સભાપતિ પછી મને સ્વામી કહું હવે શું થયું એકલા બે કે સ્વામી નવા ઘર કર્યા છે પેરાફીટ વગરનો ઉપરનું ધાબુ હું ઉપર હું તો અને પેલો આખો દાડો અમે બળદ હાંક્યા હોય ને રાતે સારું મને એવું દેખાણું કે બળદ ખીલે બાંધ્યા હતા અને બળદ તોડીને ખીલો ખોડીને નાઠા તો હું એ લાકડી લઈને ભાગ્યો પકડવા પડ્યો ભૂ દઈને હેઠો ગયો હાથ ભાગી ગયો જો આનો આલોચ થઈ ગયો છે આલોચ મૂકતો આનો આલોચ રાચી રાચી રહ્યો છે એમાં આમાં રાચતા ક્યારે થવાય મૂકતો દિવસ દરમિયાન એના જ વિચાર એનું જ મનન એનું જ ચિંતન મૂર્તિને ને નિશ દીન સમરતા પૂરણ પાત્ર થવાય મૂર્તિને નિષદીન સમરતા પૂરણ પાત્ર થવાય અને પુરુષોત્તમ રૂપ પાત્ર બને તો જ પુરુષ પાત્ર બને તો જ મૂર્તિ નું સુખ પમાય રાજી રહો ને હો પ્યારા બંધો શ્રીજી સ્વરૂપ ની માં શબ્દો તો જુઓ એવા પુરુષોત્તમ રૂપ પાત્ર બનવા માટે આખો દાડો ભજન બીજું ચાલે ને અહીંયા આવીને આપણે થોડી વાર બેસીએ આંખીઓ બંધ કરીને મોટા ભગત કહેવાયે ક્યાં મેળા પડે મુકતો દુનિયાની સંપત્તિ ને વિપત્તિ સ્વપ્ન જાણતા શીખો સમજણ પહેલી દ્રઢ કરો આ સાંખ્ય જ્ઞાન છે એ તો દ્રઢ થવું જોઈએ સંપત વિપત સર્વે સ્વપ્નનું જાણો હરિની હરિના ચરણની સેવા પૂર્ણ ભાગ્ય પરમાણુ ગિરધારી રે સખી ગીરધારી મારે નિર્ભય અખોટ નાણું ગીરધારી ધારી કે મોહન વરને ઓર માં ધારી મોકતાનંદ કે મોહન ને ઉર્મા ધારી દુઃખ ને દારિદ્ર થકી અરે દુઃખ ને દારિદ્ર થઈ છો હું ન્યારી ગીર ધારી રે સાખી ગીર ધારી મારે નીર ભયા ખોટ નાણું ગીર ધારી સમજણ પડી મહારાજને ઉરુમાં ધારતા શીખો અને તો દુઃખ અને દરિદ્ર ચડશે કયું દરિદ્ર કયું દુઃખ હજુ મારી જોડે આ નથી એના જેવું બીજું દુઃખ કયું ગમે એટલું હોય તો મારી જોડે આ નથી અપૂર્ણપણું મનાય એના જેવું દુઃખ કયું અને દરિદ્ર આ દેહ ધારી દેહ ભાવ એના જેવી દારિદ્રકતા કઈ બીજી જ્યાં સુધી દેહ ભાવ છે હજુ દેહાધ્યાસ છે હું ને મારું વર્તે છે ત્યાં સુધી મુક્તો ત્યાં સુધી કામ નડવાના ક્રોધ નડવાના વાસનાઓ નડવાની અને એના જેવી દરિદ્રતા બીજી ગઈ ભગવાનના ભક્તને અને દૂર કરવા માટે બસ મહારાજ મારું સાચું નાણું છે બસ એને એનો અલોચ પોતાનો ધ્યેય ક્લિયર થાય એ બહુ નક્કી જરૂરી છે આપણું ડેસ્ટિનેશન ક્લિયર નથી એટલે આપણી આશા તૃષ્ણા ઓછી થતી નથી આપણા મનસુભાવ ઓછા થતા નથી આપણી નજર હજુ દુનિયા તરફ અને જગત તરફ રહે છે આપણી નજર મહારાજ તરફ મોટા પુરુષ તરફ એના અભિપ્રાયો તરફ મહારાજના શબ્દો જુઓ એનો વિચાર કરો મહારાજ કે જગતની કોરે જે મોટો હોય એની સાથે અમારે જાજુ નથી તરત વિચાર થવો જોઈએ મારે જગતની કોરે મોટા નથી થવું જો મારા મહારાજને એની જોડે ન બને તો મારે નથી થવું બીજો શબ્દ મહારાજ વાપરે રાત્રિના એક વાગે ઉઠાડીને હરિભક્તોને મધ્યનો એકવીસમું અતનામ્રત એમાં શું શબ્દ વાપરે મહારાજ શું જાણ્યો તમે શું વાપર્યો છે મહારાજ કે હે હરિભક્તો આ સંસારમાં જેની પાસે જાજુ દ્રવ્ય જાજી ખેતી જાજા જાજી જાજા મેડી મકાન જાજા ખોયડા જાજા બોયડા જાજા છોયડા આ જેની પાસે હોય એના જેવો દુખીયો બીજો કોઈ નહીં તરત વિચાર થવો જોઈએ કે સારું મહારાજ જેને દુઃખીઓ હું મંડ્યો છું જાજુ જાજુ મેળવવા માટે તો મથું છું ક્યાં મને સંતોષ હતો મને તો થોડું છે તો મનાતું નથી ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે હરિભક્તો સ્વામી વાતોમાં એક ટકોર કરે છે હરિભક્તો મહારાજે વ્યવહાર દુબળો રાખ્યો હોય અને સાંકડો રાખ્યો હોય તો એ તમારી ઉપર થયેલી અનહદ કૃપા સમજજો સ્વામી આવું કે છે આપણો અભિપ્રાય આથી આખો નોખો છે આપણો અભિપ્રાય આથી તદ્દન જુદો છે સ્વામી શું શબ અભિપ્રાય આપ્યો ભક્તો સ્વામી આમ પોકારીને કહે છે ભક્તો મહારાજે વ્યવહાર દુબળો કે સાંકડો રાખ્યો હોય તો એને મહારાજની મોટી કૃપા સમજો કે તમને સુખે ભગવાન હાંભરશે બાકી બહુ મોટો વ્યવહાર હોય દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ બહુ પામ્યો સમજ્યા એ ભગવાન ન હંભારી શકે આપણે મોટા વ્યવહાર માટે પ્રયત્ન મથએ છીએ કે હાંકડા વ્યવહાર માટે મથીએ છીએ ગમે જ કોઈ હાંકડો વ્યવહાર અને જેને હાંકડો વ્યવહાર હોય હાંકડો એટલે સમજ્યા ને મહારાજ રોટલાનું પૂરું કરતા હોય નિરાંતે બે રોટ ટાઈમ રોટલા મળતા હોય પોતાનો વ્યવહાર ચાલતો હોય ને ભગવાન ભજાતા હોય એના જેવો સુખ્યો બીજો કોઈ નહીં આખો માર્ગ જુદો છે જગતનો ને ભગતનો મુક્તો ભગત થાવ ભગત આપણે પેલા ભગત થાવ આપણને મુક્ત કર્યા છે એ સ્થિતિએ પહોંચાડવા છે માટે બધાએ આ મોટાના અભિપ્રાય સામું નજર રાખજો એનું નામ જેની નજર મોટા ભગવાન મહારાજને મોટાના અભિપ્રાયો તરફ હોય એ જ અંતરમુખી એવા અંતરમુખી મુક્તો થજો જગતના અભિપ્રાય સામે જોવા ન જશો દુનિયાના અભિપ્રાયોને અહીંયા કોઈ લેવા દેવા નથી આખો માર્ગ જ જુદો છે એક રસ્તો જાય છે ઈસ્ટમાં અને બીજો જાય છે વેસ્ટમાં એકને જવું છે દિલ્હી અને બીજાને જવું છે આ બાજુ સુરત ક્યાં સુધી હંગાથ રહે એક ને સુરત જવું છે અને એક ને જયપુર જવું છે ક્યાં સુધી હંગાથ રહેશે કે જે આખો જુદો જ છે એક સાઉથમાં જાય છે ને એક નોર્થમાં રસ્તો જાય છે માટે આટલો ખ્યાલ રાખજો એ વિનંતી સાથે મુક્ત સૌને અને જય સ્વામિનારાયણ આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે એસએમવીએસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલાઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો